પોરબંદર શહેરમાં વરસાદી પાણી ન ભરાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર કેડી લાખાણીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડમાં છે. ચાર દિવસ પહેલા ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હજુ વરસાદ ચાલુ હોય અને ઉપરવાસમાંથી પણ પાણી આવવાની સંભાવનાને ધ્યાને લઈને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીની દેખરેખ માટે ટીમો ફિલ્ડમાં છે. ગત રાત્રે પોરબંદરના બિરલા હોલ પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં વધુ પરિસ્થિતિ વણસે તે પહેલા જ તંત્રએ પગલાં લીધા હતા, જેમાં કલેક્ટર કેડી લાખાણીની ઉપસ્થિતિમાં ટીમે જેસીબી મશીન દ્વારા ગટરની અડચણો દૂર કરી પાણીનો નિકાલ કર્યો હતો. પોરબંદર વહીવટીતંત્રનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો અને પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી. જો કે તેના લીધે સમગ્ર ફૂટપાથને ખોદી નાખવામાં આવી છે અને ગટરના પાણી હવે રોડ પર વહી રહ્યા છે. તેથી એ જ સાબિત થયું છે કે આ મુખ્ય ગટરની પ્રિમોન્સૂન કામગીરીમાં નગરપાલિકાના તંત્રએ કોઈ સફાઈ કરી નથી અને તેથી જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માટે તંત્રએ હવે વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે. રેડ એલર્ટ હજુ પણ બે દિવસ માટે છે અને હજુ આપણે ચોમાસાની સિઝન બાકી છે, એટલે ગમે ત્યારે ગમે એવા વરસાદની આગાહી આપણી પાસે આવે તો આપણે એના માટે તૈયાર રહેવું જોઈએ. પોરબંદરની જનતા ખૂબ સહિષ્ણુ છે, અમને ખૂબ જ સહકાર આપી રહી છે. આપના માધ્યમથી પોરબંદરની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આપણે અત્યાર સુધી અમને જે સહયોગ આપ્યો છે એવો સહયોગ આપતા રહો અને અમારે જ્યાં પણ જે પગલાં કડક લેવા પડશે એ પગલાં પણ અમે લઈ રહ્યા છીએ. પરંતુ જ્યાં પ્રજાને એમ લાગે, કોઈ નાગરિકને એમ લાગે કે અહીંયા એમને આટલું કોન્ટ્રીબ્યુશન કરવા જેવું છે, દાખલા તરીકે જો કોઈએ પાણીનો અવરોધ રોકાય એવી રીતે બાંધકામ કરેલું તો સ્વેચ્છાએ આ બાંધકામ દૂર કરીને પણ અમને સહયોગ આપે એવી અપેક્ષા છે. આવા કપરા સમયમાં સંયમ અને ધીરજ એ સૌથી અગત્યના ગુણો છે અને આપણે સંયમ અને ધીરજથી કામ કરીશું તો મને લાગે છે કે આપણે એડહોક નહીં પરંતુ પોરબંદર માટે કાયમી આવા પ્રશ્નોમાંથી આપણે નિકાલ કરવાની આ તક મેં સમજી અને આપણે એ પ્રમાણે કામ કરીએ અને એમાં મને તમામ લોકોનો સહયોગ મળશે એવી મને શ્રદ્ધા છે. પોરબંદરમાં જે છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદ એક સામતો પડ્યો છે અને લગભગ 12 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ 18 તારીખે રાત્રે પડેલો હતો. એ સંજોગોમાં ઉપરવાસમાં પણ ઘણું પાણી હતું અને સતત વરસાદ અહીંયા પોરબંદર સિટીમાં પણ ચાલુ રહ્યો. એ સંજોગોમાં જ્યારે પોરબંદરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રમાણે બધા જ પ્રકારના નેચરલ જે ડ્રેન્સ છે એ કુદરતી જે પાણીનો નિકાસના જે વપરા છે એ બધામાં કોઈ પણ પ્રકારનું ચોકઅપ ન હોય એ જોવા માટે અમે શરૂઆત કરેલી હતી અને જ્યાં જ્યાં પણ આવું ચોકઅપ જ્યાં જોવા મળ્યું હતું ત્યાં અમે ઘણી જગ્યાએ રસ્તા તોડવા પડ્યા હતા. ઘણી જગ્યાએ આવી રીતે અત્યારે પણ અહીંયા જે સાંઢિયા ગટર તરીકે જે ઓળખાય છે કે જે સ્ટેટ વખતની નેચરલ ડ્રેન છે એમાં થોડા પાણીના અવરોધો જે ઊભા થયા હતા, સમય પ્રમાણે જે પણ કંઈ બાંધકામ થતા હોય છે ત્યારે આ બાબતની કાળજી ન રાખાય અને આવા જો નેચરલ જે ડ્રેન છે એમને કોઈ અવરોધરૂપ બાંધકામ કે કોઈ થયું હોય તો એ અમે બધાનો અભ્યાસ કરી અને એને ઓપન કરવાની, ખુલ્લા કરવાની અમે શરૂઆત કરી છે અને આના માટે જ્યાં પણ જેટલો પણ નેચરલ ડ્રેન જ્યાં સુધી પાણીનો નિકાલ પોરબંદર સિટીની બહાર પ્રોપર જગ્યાએ ન થઈ શકે ત્યાં સુધી આ ઓપરેશન અમે ચાલુ રાખવાના છીએ અને મારી આપના માધ્યમથી તમામ જાહેર જનતાને પણ વિનંતી છે કે જેમણે પણ આવી રીતે કુદરતી વહેણનો અવરોધરૂપ જે બાંધકામો કરેલા હોય તો એ સ્વેચ્છાએ દૂર થઈ જાય તો વધારે સારું છે. અમે ઓન પેપર જે નકશા ઉપર જ્યાં પણ વહેણ આ કુદરતી વહેણના જે કંઈ સ્ટેટ વખતના પણ વપરાઓ વગેરે છે એ જેટલા પણ મેપ ઉપર દેખાશે બધા મેપમાં અમે જોઈ અને ખુલ્લા કરવાની કોશિશ કરશું. લોકોને ખ્યાલ જ છે કે ક્યાંથી કુદરતી વહેણ હતું, જૂના માણસોને ખ્યાલ છે, અહીંના આગેવાનો છે, અહીંના નાગરિકો છે, બધાને ખ્યાલ છે અને એમનું માર્ગદર્શન, એમનું સલાહ સૂચન વગેરે લઈ અને આજથી વર્ષો પહેલાં પાણી કઈ રીતે નિકાલ થતો હતો અને હવે ક્યાં અવરોધ થયા છે આ બધાની તપાસ કરી અને એમાં લોકોનો સહકાર મેળવી અને અમે આ કાર્યવાહી કરવાના છીએ અને એનાથી પોરબંદરનું જે પાણીનો નિકાલ છે એની કાયમી એક ઉકેલ મળશે એવી પણ અમને શ્રદ્ધા છે. આના માટે અમે ફરીથી પોરબંદરની જનતા જે અમને સહકાર આપી રહી છે તમામનો આભાર માનીએ છીએ અને હજુ પણ આવા કામમાં અમને સતત સહયોગ મળતો રહેશે એવી અપેક્ષા છે. આવા જે નિર્દેશન બાંધકામો કે છે કોઈ પણ પ્રકારે એમ કે પ્રકારે એની સામે શું કરી એ જોવું પડશે રેકોર્ડ ઉપરથી કે આ બાંધકામ કરેલું છે એ બિલકુલ ગેરકાયદેસર છે, કોઈ મંજૂરી વગરનું છે કે મંજૂરીમાં કોઈ જાતની ફેરફાર છે, પણ એ કેસ ટુ કેસ, પ્લોટ ટુ પ્લોટ, સિટી સર્વે નંબર ટુ સિટી સર્વે નંબર
ચકાસણી કરી, બાંધકામ મંજૂરીની ચકાસણી કરી અને પછી જ કંઈ કહી શકાય. અત્યારે અમે માત્ર એ જોઈ રહ્યા છીએ કે નેચરલ ડ્રેન ક્યાં હતા અને એના ઉપર કોઈ અવરોધ છે કે કેમ, અને અવરોધ હોય તો એમાં અમે લોકોનો સહયોગ મેળવી અને આ કામ કરી રહ્યા છીએ અને અમને લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે.